હાય એવરી વન આઈ એમ કલ્પના પારગી એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ કલ્પના તો આજના ટોપિકમાં આપણે જોઈશું હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સિટી ઓકે એટલે કે આપણે આપણા શહેર વિશે જણાવું છે આપણા શહેરમાં એરપોર્ટ છે રેલવે સ્ટેશન છે સારી સારી સુવિધાઓ છે તો આપણે તેના વિશે ઇંગ્લિશમાં જણાવું છે તો તે કેવી રીતે આપણે કહીશું તો આજના ટોપિકમાં આપણે જોઈશું તેના ગુજરાતી મિનિંગ સાથે અને આ ટોપિક તમારા બધા માટે ઘણો યુઝફુલ અને તમે એસેમાં એસે મીન્સ કે નિબંધ લખશો તેમાં પણ તમને ખૂબ જ યુઝફુલ ટોપિક બની રહેશે સો માય ડિયર ફ્રેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ તો તમે જો ચેનલ પર નવા છો વિડીયો પહેલીવાર જોવો છો તો જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને અમારા બધા જ યુઝફુલ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહેશે અને લાઇક પણ કરજો અને બધા મિત્રો સાથે અને તમારા બધા જ કોન્ટેકમાં શેર કરજો તેથી તેઓ પણ ઇંગ્લિશ ભાષા સરળતાથી શીખી શકે સો માય ડિયર ફ્રેન્ડ લેટ્સ વી વિલ સ્ટાર્ટ અવર ટૉપિક અને તે પણ આપણે જોઈશું ડેઇલી યુઝ સ્પોકન ઇંગ્લિશ સેન્ટન્સીસ સાથે જેમ કે આપણે દરરોજ આવા સેન્ટન્સીસ બોલતા હોઈએ છીએ સો માય ડિયર ફ્રેન્ડ લેટ્સ વી વિલ સ્ટાર્ટ so my dear friend pay attention here and listen to me carefully and ready for the, our topic how to introduce your city means ke saher okay so first of all good morning my old dear friends here i am kalpana pargi respected sir and madam today i am going to tell you something about our city so i hope on you એવરી વન વીલ લિસન ટુ મી સાયલેન્ટલી એન્ડ કેરફુલી સો વેલ ફસ્ટ ઓફ ઓલ જો આટલું આપણે બોલીશું તો આપણી સ્પીચ છે તે ઘણી જ ઇફેક્ટિવ લાગશે સો માય ડિયર ફ્રેન્ડ આને તમે નોટ કરી લેજો અને આના પર મેં એક વિડીયો પણ બનાવ્યો છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કે આપણે આપણી સ્પીચ કોઈ પણ ટોપિક વિશે આપી છે તો પહેલાં આપણે શરૂઆત કેવી રીતે કરવી કે જેથી કરીને આપણી સ્પીચ કોન્ફિડન્ટલી અને ઇફેક્ટિવ લાગે સો માય ડિયર ફ્રેન્ડ હવે આપણે આપણો ટૉપિક આગળ વધારીશું સો માય ડિયર ફ્રેન્ડ મારે કહેવું છે કે મારું શહેર છે તે ગુજરાતમાં સૌથી ચોખ્ખું શહેર છે ઓકે તો એને આપણે નંબર વનમાં કહીશું માય સિટી ઇઝ ધ ક્લિનેસ્ટ સિટી એટ ગુજરાત ઇન ઇન્ડિયા ઓકે હવે મારે કેવું છે કે મારા શહેરમાં ઘણા મોલ્સ થિયેટર્સ સ્કૂલ્સ કોલેજ અને હોસ્પિટલ્સ આવેલી છે તો નંબર ટુમાં દેર આર મેની મોલ્સ થેટર્સ સ્કૂલ્સ કોલેજીસ એન્ડ હોસ્પિટલ ઇન માય સિટી ઓકે હવે મારે કેવું છે કે મારા શહેરમાં એરપોર્ટ પણ છે તો દેર આર ધેર ઇઝ એન એરપોર્ટ ઇન માય સિટી હવે મારે કેવું છે કે મારા શહેરમાં રેલવે સ્ટેશન પણ છે તો નંબર ફાઈવ ધેર ઇઝ અ રેલવે સ્ટેશન ઇન માય સિટી ઓકે હવે મારે કેવું છે કે મારા શહેરમાં બસ સ્ટોપ પણ છે તો નંબર સિક્સમાં ધેર આર મેની બસ સ્ટોપ્સ ઇન માય સિટી ઓકે હવે ઘણા એક કરતાં વધારે બસ સ્ટોપ હોય તો આપણે ધેરાર દ્વારા બતાવીશું ઓકે હવે આપણે કેવું છે કે ભાઈ મારા શહેરમાં ઘણા બધા વાહનો છે તો એને આપણે કહીશું નંબર સેવનમાં ધેર આર મેની વેકલ્સ ઇન માય સિટી ઓકે હવે આપણે કહ્યું છે કે મારા શહેરમાં ઘણા બધા ગાર્ડન્સ આવેલા છે તો નંબર એટમાં ધેર આર મેની ગાર્ડન્સ ઇન માય સિટી ઓકે હવે આ તો સિટીની વાત છે તમે આવી રીતે તમારું ગામડા મીન્સ કે તમારા વિલેજનું પણ વર્ણન કરી શકો છો ઓકે આ ટૉપિકને ફોલો કરીને અને એસે પણ તમે નિબંધ પણ ખૂબ જ સારી રીતે લખી શકો છો ને એક્ઝામ ટાઈમમાં તમને આવા સેન્ટન્સીસ ઘણા કામ આવશે અને બોલવામાં પણ આપણે ડેલી યુઝમાં પણ આવા સેન્ટન્સીસ બોલીએ છીએ સો માય ડિયર ફ્રેન્ડ હવે આપણે કહ્યું છે કે ભાઈ મારા શહેરમાં તો ઘણા બધા ગામડાઓ છે કે હવે શહેર છે તો એમાં ગામડાઓ તો હોવાના જ છે તો આપણે એને કહીશું નંબર નાઇનમાં ધેર આર મેની વિલેજ village, villages ઇન માય સિટી ઓકે હવે આપણે કેવું છે કે મારા શહેરમાં નદી છે તો તેને આપણે કહીશું ધેર ઇઝ ધ રિવર ઇન માય સિટી ઓકે હવે આપણે કહેવું છે કે ભાઈ મારા શહેરમાં તો ઘણા ઓવરબ્રિજ છે કે તો એને કહીશું નંબર ઇલેવનમાં ધેર આર મેની ઓવરબ્રિજીસ ઇન માય સિટી ઓકે હવે આપણે એને કેવું છે કે ભાઈ કે મારા શહેરમાં તો ઘણી બધી મોટી મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ છે તો એને નંબર ટ્વેલ્વમાં કહીશું ધેર આર મેની હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ ઇન માય સિટી સો માય ડિયર ફ્રેન્ડ છે ને આવા જ બધા સેન્ટન્સીસ આપણે વારંવાર બોલતા હોઈએ છીએ અને આ બધા સેન્ટન્સીસ તમને એસે લખવામાં પણ ઘણા યુઝફુલ સેન્ટન્સીસ છે સો માય ડિયર ફ્રેન્ડ તમે આને નોટ પણ કરી શકો છો સો માય ડિયર ફ્રેન્ડ હવે આપણે કહેવું છે કે મારા શહેરમાં ઘણી સરકારી સુવા સુવિધાઓ ઉપલબ્ધ છે જેવી કે પીવાનું ચોખ્ખું પાણી ઝૂ ગાર્ડન પાર્ક લાઇબ્રેરી તો એ બધાને આપણે કેવી રીતે કહીશું તો જોઈએ આપણે નંબર થર્ટીનમાં તો ધેર આર મેની ગવર્મેન્ટ ફેસિલિટીઝ અવેલેબલ ઇન માય સિટી લાઈક એટલે કે જેમ કે સ્ટ્રીટ લાઇટ્સ એટલે કે રોડ પર જે લાઇટો હોય છે તે લાઇબ્રેરીઝ આરસીસી રોડ્સ ક્લીન વોટર ઝૂ ગાર્ડન્સ એન્ડ પાર્ક એન્ડ ઇટીસી મીન્સ કે ઘણી બધી સુવિધાઓ ઓકે હવે આપણે કેવું છે કે ભાઈ મારા શહેરમાં ઘણા મંદિરો છે તો તેને કહીશું આપણે નંબર ફોર્ટીનમાં ધેર આર મેની ટેમ્પલ્સ ઇન માય સિટી ઓકે હવે આપણે કેવું છે કે ભાઈ મારા શહેરમાં ટેક્સટાઇલ માર્કેટ છે એટલે કે કાપડનું માર્કેટ છે તો એને કહીશું નંબર ફિફ્ટીનમાં ધેર આર મેની ટેક્સટાઇલ માર્કેટ ઇન માય સિટી ઓકે હવે આપણે કેવું છે કે ભાઈ મારા શહેરમાં ડાયમંડ માર્કેટ્સ પણ છે તો એને આપણે કહીશું નંબર સિક્સટીનમાં તો ધેર આર મેની ડાયમંડ માર્કેટ્સ ઇન માય સિટી કે તો આપણે તેવી રીતે કહીશું હવે આપણે કહ્યું છે કે ભાઈ મારા શહેરમાં ઘણા દયાળુ લોકો છે તો તેને કઈ રીતે કહીશું તો નંબર સેવન્ટીનમાં ધેર આર મેની કાઇન્ડ પીપલ ઇન માય સિટી કે હવે આપણે કહેવું છે કે મને મારું શહેર ખૂબ જ ગમે છે તો નંબર એટીનમાં આઈ લાઈક માય સિટી વેરી મચ આઈ લાઈક માય સિટી વેરી મચ અને છેલ્લે આપણે આપણી સ્પીચ પૂરી કરીએ ત્યારે થેન્ક યુ વેરી વેરી મચ ફોર લિસનિંગ મી કે બધાનો આભાર કરવાનો કે ભાઈ મને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર સો માય ડિયર ફ્રેન્ડ આજે આપણે ભણ્યા હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સિટી એ પણ મેક્સિમમ સેન્ટન્સીસ અને તેના ગુજરાતી મિનિંગ સાથે સો માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક આપ તમને ઘણો યુઝફુલ લાગ્યો હશે અને ગમ્યો પણ હશે જો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને બધા સાથે શેર પણ કરજો અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે ઓકે માય ડિયર ફ્રેન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ગુડ બાય એન્ડ જય હિન્દ